આજના દિવસને કેલેન્ડર વર્ષનો છેલ્લો દિવસ માનવામાં આવે છે તો વર્ષના અંતમાં આપણને કોઈક માપદંડની જરૂર છે નહીં તો જો નવા વર્ષની કોઈ ગણતરી ન હોત અને તમારામાંના કેટલાક પોતાના જન્મદિવસની ગણતરી કરતા હોય છે જન્મદિવસ બાબતે મને તમારા પર ભરોસો નથી કારણ કે તમે કદાચ અઢાર 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 ગણતા હોય શકો છો ઓછામાં ઓછું તમે કહો છો કે હવે બે હજાર પંદર આવવાનું છે કે તમે આવતા વર્ષે કરો એટલે આપણે નવા વર્ષને વળગી રહીશું સમયની ગણતરી કરવાના વિચાર પાછળનું કારણ એ છે કે આપણને અમુક માપની જરૂર હોય છે અમુક સીમાચિહ્નની જરૂર હોય છે બસ તે જાણવા માટે કે આપણે આપણા જીવનમાં આગળ જઈ રહ્યા છીએ કે પાછળ હું ઈચ્છું છું કે તમે બે હજાર ચૌદ ને જુઓ તમે એક માણસ તરીકે તમારો વ્યવસાય નહીં તમારી કારકિર્દી નહીં બીજી બાબતો નહીં તે બાબતો મહત્વની છે પણ તમે તેનું ધ્યાન રાખો પણ એક માણસ તરીકે તમે આગળ વધ્યા છો કે પાછળ આ એક એવી વસ્તુ છે જેનું મૂલ્યાંકન તમારે આજે કરવાનું છે તમારે દરરોજ રાત્રે મૂલ્યાંકન કરવું જોઈએ પણ જો તમે જીવનના એક ખરાબ એકાઉન્ટન્ટ છો તો ઓછામાં ઓછું વર્ષમાં એકવાર તમારે મૂલ્યાંકન કરવું જોઈએ જો તમે દાયકામાં એકવાર મૂલ્યાંકન કરશો તો ઘણું મોડું થઈ જશે મારો વિશ્વાસ કરો તમે તેને ઠીક નહીં કરી શકો દિવસમાં એકવાર અઠવાડિયામાં એકવાર મહિનામાં એક વાર જો તમે મૂલ્યાંકન કરી રહ્યા છો તો તમે જીવનમાં સુધારાત્મક પગલા લઈ શકશો એટલીસ્ટ યર ઓછામાં ઓછું વર્ષમાં એકવાર જો તમે મૂલ્યાંકન કરતા હોવ તો શું હું માણસ તરીકે આગળ વધ્યો છું કે હું પાછળ ગયો છું આ ચેક કરવાની સરળ રીત છે કે બે હજાર તેર માં હું કેવો હતો બે હજાર ચૌદમાં શું થોડો વધુ 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 હળવાશ ધરાવતો છું છું શું શું હું થોડો થોડો દયાળો તમારે બસ ચેક કરવાનું છે તમારા પરિવારના નિર્ણય પ્રમાણે ન જાઓ કેમ કે તેમાં ઘણા આંતરિક પૂર્વગ્રહો હોઈ શકે છે આપણે નથી જાણતા અંગત સ્વાર્થ કુટુંબ પાડોશીઓ મિત્રો આ બધા અંગત સ્વાર્થ છે જો તમે તે ન કરો જે તેઓ માને છે કે તમારે કરવું જોઈએ તો તેઓ વિચાર છે કે તમે નિષ્ફળ છો તેત્રીસ વર્ષ પહેલા બધાને લાગતું હતું કે હું હારી ગયો છું ને મારું મગજ ગુમાવી ચૂક્યો છું આજે તે જ લોકો તાળીઓ પાડે છે તે અલગ છે કારણ કે તે અલગ કારણોસર છે પણ હું કહી રહ્યો છું કે તમે સકારાત્મક પગલા લીધા છે તો પણ બીજું કંઈક કહેતું હશે તો મારે તમે કોણ છો તેના વિશે કોઈક બીજાનું મૂલ્યાંકન નથી જોઈતું તો તમે પોતાની અંદર નિષ્ઠાપૂર્વક નજર કરો અને જુઓ શું તમે માણસ તરીકે આગળ વધ્યા છો કારણ કે તમે પોતાની કબરથી એક વર્ષ નજીક છો શું તમે એક સારા માણસ તરીકે જીવતા ન હોવ તો કમસે કમ મરશો તો ખરા ધારો કે તમે અને હું કાલે સવારે મરી જઈએ તો શું આપણે એક વર્ષ પહેલા જે હતા તેના કરતા થોડા વધુ સારા માણસ તરીકે મરી રહ્યા છીએ આ એક મહત્વનો પ્રશ્ન છે જો આપણે જીવીએ તો અદભુત છે ધારો કે આપણે મરી જઈએ તો કોઈ અફસોસ નથી ખૂબ મહત્વનું છે કે નહીં જો આપણે વધુ સારા મનુષ્ય તરીકે જીવીએ તો તે આપણા માટે અદભુત છે આપણી આસપાસના દરેક માટે અદભુત છે ધારો કે આપણે મરી જઈએ તો ઓછામાં ઓછો એ વાતનો કોઈ અફસોસ નથી કે હું કેટલું પ્રાણી છું અને હું મરી રહ્યો છું અને દરેકને આનંદ અને રાહત ફક્ત ત્યારે જ આપવાનો છો જ્યારે તમે મરી જાઓ છો તે જીવવાની સારી રીત નથી તેઓ આનંદિત છે કારણ કે તમારી હાજરી સારી છે તેઓ આનંદિત છે કારણ કે તમે ગેરહાજર છો તે સારી બાબત નથી તે મહત્વનું છે આ તપાસવું અગત્યનું છે અને આવતા વર્ષે તમારી પાસે એક પ્લાન હોવો જોઈએ કે બે હજાર ચૌદમાં હું જે રીતે હતો તેના કરતા વધુ સારા માનવી કેવી રીતે બનવું હું ઈચ્છું છું કે તમારી પાસે એક સ્પષ્ટ યોજના હોય હું એક વધુ સારો માનવી કેવી રીતે બનીશ મારી યોજના શું છે તમારી પાસે તમારી પોતાની એક યોજના હોવી જ જોઈએ અમે તમને મદદ કરી શકીએ જીપીએસ વડે તમારી યોજનાનો મેળ કેવી રીતે બેસાડવો પણ તમારી પાસે એક યોજના હોવી જ જોઈએ એક સાથે આવે તેની રાહના જોશો બ્રહ્માંડીય ભૂમિતિ એક અદભુત સ્થાને છે નહીતર તે ધસી પડી હોત બ્રહ્માંડીય ભૂમિતિ પરફેક્ટ છે ફક્ત એટલા માટે જ બ્રહ્માંડ ચાલી રહ્યું છે નહીં શું તમે આજે સવારે જ્યારે સૂર્ય ઉપર આવી રહ્યો હતો ત્યારે કોઈ વધારાના અવાજો મોટા અવાજો સાંભળ્યા કોઈ ઘર્ષણ તે જૂના મશીનની જેમ ઉપર આવ્યો હોય તે ખૂબ જ સરળ રીતે ઉપર આવ્યો નહી એકદમ સ્મૂથ તમે નોંધ પણ ના લીધી એટલું સરળતાથી તે આવ્યો તો બ્રહ્માંડીય ભૂમિતિ પરફેક્ટ રીતે થઈ રહી છે તમે તેની ચિંતા ના કરશો કે તારાઓ ક્યાં છે વ્યવસ્થા શું છે શું તે ઠીક છે ઠીક નથી તે પરફેક્ટ છે તે તમે છો શું તમે તેના પર સવારી કરવાનો છો કે તમે તેનાથી કચડાઈ જશો જે એક પ્રશ્ન છે તો તમારી પાસે એક સ્પષ્ટ પ્લાન હોવો જોઈએ બે માટે હું મારી અંદર કેવી રીતે વધુ સારો માનવી બનીશ તમારી આસપાસ જે થાય છે તે વિશ્વ જે રીતે ચાલી રહ્યું છે અને જે રીતે આપણે આપણી વસ્તુનું સંચલન કરીએ છીએ તેનું પરિણામ છે પરિણામો ઠીક છે પણ આપણે કેવા છીએ તે ખૂબ જ મહત્વનું છે કારણ કે આજ આપણે કોણ છીએ તેની ગુણવત્તા નક્કી કરે છે શું થાય છે આપણી પાસે થોડું વધારે છે થોડું ઓછું છે આ થાય છે તે થાય છે તે તમારા જીવનની ગુણવત્તા નથી તે ફક્ત તમારા જીવનની સામગ્રી છે સામગ્રીએ ગુણવત્તા નક્કી ન કરવી જોઈએ તે સંદર્ભ છે જે હંમેશા વ્યક્તિના જીવનની ગુણવત્તા નક્કી કરે છે તેથી આવનારું વર્ષ યોજના સારી હોવી જોઈએ વ્યવહારુ યોજના હું ઈચ્છું છું કે તમે એક મહત્વાકાંક્ષી યોજના બનો કોઈ મૂર્ખ નાનકડી યોજના નહીં એક ખૂબ જ મહત્વાકાંક્ષી યોજના આ વર્ષના અંત સુધીમાં હું આ પ્રકારની સ્થિતિમાં હોવો જ જોઈએ આયોજન કરવાનો સમય છે આવતા વર્ષે આપણી પાસે સ્પષ્ટ યોજના છે અને આપણી યોજના ઉપર કામ કરવાના છીએ એક પૂરી કરી શકાય તેવી યોજના એક મહત્વકાંક્ષી યોજના નાની નહીં હું ઈચ્છું છું કે તમે બધા આના જેવી યોજના ઘડો જો જરૂરી હોય તો લખી કાઢો આવતા વર્ષે હું આવો હોઈશ આવતા વર્ષે વધુ સારા માનવ બનવાનો તમારો જે પણ કંઈ વિચાર હોય તમારે મારા નિર્દેશો પ્રમાણે જવાની જરૂર નથી પણ જો તમે વધુ સારા છો તો તમારે પોતાની અંદર કમસે કમ ઓછા ઘર્ષણ ઓછા સંઘર્ષ ઓછી અશાંતિ સાથે કાર્ય કરવું જોઈએ હા તે એક સંકેત છે કે તમે વધુ સારા છો